સોલામાં થયેલા લઠ્ઠાકાંડ બાદ શહેર પોલીસે દારૂ જુગારના અડ્ડા પર એકાએક દરોડા પાડવાનું શરૂ કરી દેતા ગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે પોલીસે દારૂના અડ્ડાઓની સાથે સાથે જુગારના અડ્ડાઓ ઉપર પણ દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે ગઈકાલે મોડી રાત્રે પોલીસે શાલમમાં બિલ્ડર નવાબ ખાન પઠાણના પુત્ર અયુબ ખાનના બંગલા પર ચાલતા જુગારના અડ્ડાનો પર્દાફાશ કરતા નવાબ ખાનના પૌત્ર અલી ખાન સહિત છ લોકોને રંગે હાથ ઝડપી લીધા છે અને પોલીસે છ પોઈન્ટ લાખની રોકડ સહિત પંદર અડસઠ લાખના મુદ્દામાલ સાથે છ જુગારીઓની ધરપકડ કરી છે રથયાત્રા નજીક આવી રહી છે ત્યારે સોલામાં થયેલા લઠાકાંડ બાદ પોલીસ તેમજ આવેલા અધિકારીઓ પર દારૂ જુગારના ચાલતા અડ્ડાઓને લઈ અનેક આક્ષેપ થઈ રહ્યા છે આવી સ્થિતિમાં શહેરમાં ધમધમી રહેલા દારૂ જુગારના અડ્ડા પર પોલીસે તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે ગઈકાલે દાણી લીમડા પોલીસને બાતમી મળી હતી કે બિલ્ડર નવાબ ખાન પઠાણના પુત્ર અયુબ ખાન ઉર્ફ પપ્પુ ખાનના બંગલામાં જુગારધામ ચાલી રહ્યું છે દાણી લીમડા પોલીસને મળેલી બાતમીને આધારે જુગારધામ પર રેડ કરવા માટે ઉચ્ચ અધિકારીની મંજૂરી મેળવી લીધી રેડની મંજૂરી મળી ગયા બાદ દાણી લીમડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરજી ખાંટ સહિતની ટીમ પપ્પુ ખાનના અડ્ડા પર દરોડા પાડવા માટે પહોંચી ગઈ હતી પપ્પુખાનો બંગલો શાલમ નવાબની ચાલીમાં આવેલો હોવાથી વધુ પોલીસ ફોર્સ લઈને રેડ કરવા માટે ગયા હતા મળી રાતે પીએસઆઈ સહિતનો પોલીસનો કાફલો પપ્પુખાનના બંગલામાં ઘૂસી ગયો અને જુગારધામનો પર્દાફાશ કર્યો હતો પપ્પુખાનના બંગલાથી પોલીસે પપ્પુખાનના પુત્ર અલી ખાન મોહમ્મદ આસિફ મુનશી જૈનુલ શાહ સરફરાજ શેખ ફેનુલ શાહ અને ઇમ્તિયાઝ મહેમૂદ પઠાણને જુગાર રમતા પકડી પાડ્યા હતા પોલીસે અલી ખાન સહિત છ લોકોની જુગારધારા એક્ટ હેઠળ ધરપકડ કરીને છ પોઈન્ટ ત્યાં લાખ રોકડા એક પોઈન્ટ સિત્તેર લાખની કિંમતના દસ મોબાઇલ ફોન એક ફોર વ્હીલર અને ચાર ટુ વ્હીલર સહિત પંદર પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ઉલ્લેખનીય છે કે અલી ખાન કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ ખાનુર્ફ અલીબાબાનો પિતરાય ભાઈ થાય છે અલી ખાન ખાલી જુગારના કેસમાં નહીં પરંતુ ગેરકાયદેસર જમીન પર કબ્જા અને હિટ રન જેવા ગંભીર કેસમાં પણ સંડોવાયેલો છે થોડાકલા શહેરના નારોલ સર્કલ પાસે આવેલી જમીન પર કબજો કરવા આવેલા પાંત્રીસ કરતા વધુ લુખા પાંચ યુવકો પર કરેલા હુમલામાં અલી ખાન હોવાનું નામ સામે આવ્યું હતું જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જીદ પાસે રહેતા મોહમ્મદ આસિફ નિઝામુદ્દીન શેખે નારોલ વિસ્તારમાં આવેલી વિલ્સન હોટલ પાસે એક જગ્યા ભાગીદારીમાં ખરીદી જમીનને મામલે અસામાજિક તત્વો જમીન પર બાંધકામ કરવું હોય તો ખંડણી આપવી પડશે તેવી ધમકી આપતા હતા ત્યારબાદ અલી ખાને તેના સાગરીતો મારફતે આસિફ શેખ પર હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ થઈ હતી ત્યારે સાત જૂન બે હજાર રોજ મોડી રાત્રે અલી ખાન પૂર ઝડપે પોતાની એસયુવી કાર લઈને નીકળ્યો હતો જ્યાં તેણે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા અગિયાર શ્રમજીવી લોકો પર કાર ચડાવી દીધી હતી અને આ ઘટનામાં પિતા પુત્ર સહિત ત્રણ લોકોના મોત થયા હતા અને અકસ્માત સર્જીને અલી ખાન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો રશીદ શેખ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ અમદાવાદ